किसान सफर परिवार में हूँ एजे मुड़िया आपनु हार्दिक स्वागत करूँ। આપણે ધ્યાન રાખીએ તો મગફળીમાં જે છે એ આપણે ઘણી બધી સફળતા એટલે કે એના ઉતારામાં આપણે ઘણી બધી સફળતા મળતી હોય। મિત્રો આપણે ઘણી વખત જે છે એ વાતો કરીએ છીએ અથવા જે છે એ દવાનો છંટકાવ પણ કરીએ છીએ કે મગફળી પીળી પડે છે તો મારે એમાં શું કરવું, પણ મિત્રો આપણે એવી કાળજી રાખીએ કે મગફળી આપણી પીળી જ ન પડે। તો એના માટે અત્યારથી તો આપણે કાળજી રાખશું તો મગફળી જે છે એ આપણે પીળી પડતી અટકાવી શકશું। તો એના માટે આપણે શું કરીએ કે સરસ મજાની માહિતી કે માધ્યમ મિત્રો આજે આપણે મેળવવાના છે, ત્યારે સૌ પ્રથમ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત કે જેણે મગફળીનું વાવેતર કર્યું છે અને ખેડૂતો માટે જે એફપીઓ જે છે અંકારે છે એના ડાયરેક્ટર છે, તો એ હરેશભાઈની જે છે આજે આપણે મુલાકાત લેવાના છે। સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। હરેશભાઈ તમારું પૂરેપૂરું નામ? મારું નામ છે સદાજી હરેશ મિયાભાઈ, ગામ ખાંડા અડમતિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। મોબાઈલ નંબર છે
એનાથી આપણને ફાયદો એ થશે કે એ જમીનની અંદર ડેવલપ થશે. અત્યારે તો કાળી ફૂગમાં તો આપણે જેટલું કામ આપે એ આપશે, પણ જે પાછળથી જે આપણે જ્યારે દોડવા બંધાય ત્યાં જ્યારે સફેદ ફૂગ આવવાનો પ્રશ્ન છે તો એ ત્યારે નહીં આવે. તો અત્યારથી થાય બેમાં કામ આપશે ને, એનું જે છે એ આપણે ડ્રેન્સિંગ કરીએ બરાબર. જે ભાઈઓને વધારે પ્રમાણ હોય એમને વિકાસ કરવા જે છે એ જાય એ રીતે ડ્રેન્સિંગ કરવાથી ફાયદો થાય. બીજું મિત્રો, મગફળી જે છે એ પીળી ન પડે એના માટે આપણે જે છે એ કાળજી રાખવી પડે કે મગફળી જે છે એક તો વરસાદ જે છે વધારે પડતો વરસાદ વધારે પીળ લાગે તો જે છે પીળી પડવાનું પ્રશ્ન રહેતું હોય. બીજું જે છે એ એમાં ઉણપ દાખલ થાય કે જે છે એ ઝીંક કે સસરથી ઉણપ હોય તો પણ જે છે પીળી પડતી હોય. સલ્ફર તત્વની ઉણપ જે છે પીળી પડતી હોય. આ બધા એ મગફળી પીળા પડવાના કારણો છે કે જે લો તત્વની ઉણપ હોય ઘણી વખત જે છે એ લો તત્વની ઉણપના કારણે જે છે પીળી પડતી હોય છે. તો મિત્રો આ બધા જે છે એના પીળી પડવાના કારણો આપણો જે ગાય આધારિત ખેતી કરે છે એ ખેડૂત મિત્રો માટે જે છે એ 200 મિલી જે છે એ લીંબુનો રસ બરાબર અને 200 ml જેવો છે 200 મિલી 200 ગ્રામ જેવો ગોળ બરાબર. એ 200 ગ્રામની જગ્યાએ કદાચ 100 ગ્રામ ગોળ નાખશે તો પણ ચાલશે. અને 20 ગ્રામ જેટલો સૂનો કોઈ પણ સૂનો એ સૂનો જે છે આ દ્રાવણ એક પંપમાં નાખીને છંટકાવ કરશે અને જો પીળો પડી મગફળી છે તો પણ એમાં સારા છંટકાવ આપશે. તો એ સિવાય મિત્રો જે છે એ જો આપણે જે છે એ ઉપર છંટકાવ કરવા હોય તો જે છે એ ઝીંક બજારમાં અત્યારે મળે છે. ઝીંક એડિટેડના નામે જે છે બજારમાં જે છે એ ઘણી આ અંકુર કંપની છે તો અંકુર કંપની મળે છે ફાસ્ટ એ મળતું હોય છે. તો એક પંપમાં 100 ગ્રામ નાખીને એમાં આપણે છંટકાવ કરીશું તો પણ એનો રિઝલ્ટ મળશે. સારી કંપનીના જે છે એ વ્યુમિક એસિડ અને એમિનો એસિડ બજારમાં જે મળે છે આપણે બધાનો ઉપયોગ નહીં પણ જો ઘરે તમે બનાવો તો આપણે ચોખાના દ્રાવણમાંથી જે છે વ્યુમિક સારામાં સારી રીતે બની જાય છે બરાબર. તો એનો ઉપયોગ પણ જે છે એ પણ એ સિવાય ગાયના સાણામાંથી આપણે જે બનાવીએ છીએ વ્યુમિક આપણા ઘરે કે જે અડાયા સાણા હોય બરાબર એ અડાયા સાણા 4-5 કિલો લઈ અને આપણું જે ડ્રમ જેવું હોય બરાબર એમાં 25 લિટર જેવું પાણી નાખી અને એને જે છે એ 2-3 દિવસ સુધી પલાળી રાખીએ અને એમાંથી જે દ્રાવણ વધે એનો ઉપર છંટકાવ કરશું તો પણ જે છે એ આ વ્યુમિક તરીકેનું કામ આપશે બરાબર. અને એમાં જે છે એ આપણે આ પીળી પડતી આપણે અટકાવી શકશું. તો આ બધા જે છે એ પીળી પડતા અટકાવવા માટેના આપણા સરળ અને સસ્તા જે છે એ ઉપાયો છે. એ સિવાય મિત્રો આપણને ખબર છે કે જો વધારે પડતો વરસાદ થાય તો આપણે એમોનિયમ સલ્ફેટ જે આપણે જો નાખતા હોય તો એ 1 વીઘે 10 કિલોગ્રામ જેવું જે છે એ પણ ક્યારે નાખવાનું તો કે મગફળી જે છે એ 45-50 દિવસની થાય ત્યાં સુધીમાં પછી જે છે એ આપણે નાખવાનું નથી કારણ કે પછી તો એ પોતાની રીતે નાઇટ્રોજન એ મેળવી લેતી હોય છે. આ બધા જે છે એ મગફળી પીળી ન પડે એના માટેના જે છે એ ઉપાયો છે. મિત્રો તમે જે છે એ તમારા ખેતરની અંદર પણ જો આવી રીતની જે છે મગફળી પીળી ન પડવા દેવી હોય તો આમાંથી કોઈ પણ પ્રયોગ જે છે એ કરી શકો છો અને જે છે આપણી મગફળીને જે છે એ પીળી પડતી આપણે અટકાવી શકીએ છીએ. હરેશભાઈ આ સિવાય બીજું કાંઈ હોય તો કહો. સરસ. તો મિત્રો આ હતી વાત મગફળીની અને મગફળીને પીળી પડતી અટકાવવા માટેની. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણે થોડા મિત્રો સુધી પહોંચાડવા માટેનો પણ જે છે એ મિત્રો તમે પ્રયત્ન કરજો એટલે કે વિડીયોને શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વિડીયો જે છે એ ન સારો લાગે તો ડિસલાઇક કરજો. તો મિત્રો અને ખેડૂત મિત્રો હજી એક આપણે તમને મહત્વની વાત કહેવાની રહી ગઈ કે કિસાન સફર ચેનલ એ જે છે એ કિસાન સફર પરિવારની એક નવી એપ પણ જે છે એ આપણે લોન્ચ કરી છે. તમે મિત્રો તમારા ફોનની અંદર
ગૂગલ પ્લે માં જે પ્લે સ્ટોર આવે છે પ્લે સ્ટોર માં જઈ અને કિસાન સફર એવું બોલશો અથવા તો લખશો તો એ કિસાન સફર એપ જે છે એ આપણે આવશે અને એને તમે જે છે એ ડાઉનલોડ કરો તો જે છે એની અંદર આપણા ખેતીના બધા જ વિડિયો જે છે એ આપણે કિસાન સફર માં આપણે YouTube માં અથવા ગ્રુપ પર જેની અંદર જે છે એ મિત્રો તમને જે છે એ સરળતાથી મળી જશે અને એની અંદર આપણે 25 થી 26 જેવા જુદા જુદા જે છે એ ફિશર મૂક્યા છે એટલે કે ટૂંકમાં એના જુદા જુદા વિભાગો પાડ્યા છે કે ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતી પછી જે છે રાસાયણિક ખેતી મહિલા ખેડૂતની ખેતી પશુ ખેડૂતોનો સમાચાર હવામાન બરાબર હવામાન આ સિવાય જે છે એ સોઇલ હેલ્થ કાર્ડ ઓનલાઈન અરજીઓ આવા અનેક જે છે એવા એટલે કહેવાય ને કે 25 થી 30 જેવા જે એ જુદા જુદા વિભાગો મૂક્યા છે તો એમાં તમે જાશો એટલે તમને એમાં અનેક એક મિત્રો એમાં ખાસ કરીને તમે પણ જો જે છે એ આવી સરસ ખેતી કરતા હોય તો અમને એમાં તમારી વાત ખેતીની વાત એ આપણે જે છે એની અંદર એક વિભાગ શરૂ કર્યો છે તો એમાં પણ જે છે એ આપણે દરરોજ દરરોજ નવી વાતો મળતી રહેશે બજાર ભાવ પણ મિત્રો મળતા રહેશે હવામાનની માહિતી પણ એમાં મળતી રહેશે તો મિત્રો એ એપ પણ તમે ડાઉનલોડ કરજો તો આ વાત જે છે એ આપણે હતી કિસાન સફર ચેનલ અને કિસાન સફર એપની મિત્રો તો આપણે હરેશભાઈ જે છે આપણે સરસ મજાની માહિતી આપી ભાઈ ખેતીમાં જે છે એ આવી આવી બાબતોની કાળજી રાખીએ તો ઘણું બધું આપણે ફાયદો થઈ શકે છે હરેશભાઈ સાથે દિનેશભાઈ જે છે એ અમારા આત્મા પ્રોજેક્ટ જે છે એ આત્મા પ્રોજેક્ટને સારામાં સારી રીતે અમારા ખેડૂતો અમલ કરે એના માટે આત્માનું મંડળ પણ આંકે છે અને ખેડૂતો માટે હંમેશા સતત ને સતત ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો થાય એના માટે પ્રયત્ન કરે છે દિનેશભાઈ અને હરેશભાઈનું જે કિસાન સફરની ટીમમાંથી ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી